મહીસાગર જિલ્લાના બેરોજગાર શારીરિક શિક્ષણ અને કલાના વિદ્યાર્થીઓની છેલ્લા 10 વર્ષથી ભરતી ન કરવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અન્ય રાજ્યોમાં કાયમી નિમણૂક કરવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં? રાજ્યની હજારો સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વ્યાયામ અને કલાના શિક્ષકો વિહોણી છે. બીજી બાજુ સરકાર આ વિષયોની ભરતી ના કરતા આ વિષયના તાલીમાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. આ વિષયોને હજારો તાલીમાર્થી શિક્ષકો બેરોજગાર બન્યા છે. ગુજરાત રાજ્યની શાળાઓમાં 2009થી વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. આવેદનપત્ર દ્વારા અન્ય રાજ્યોની જેમ દરેક શાળાઓમાં ફરજિયાત એક વ્યાયામ અને કલા શિક્ષકની નિમણૂક કરવામાં આવે. ભરતી અને પૂરતા શિક્ષકોને અભાવ, શાળાના સાત્રોમાં રહેલી રમતગમત પ્રત્યેની શક્તિઓને સમુચિત વિકાસ થતો નથી. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ, કલાયોગ દિવસ, યુવા મહોત્સવ જેવા મોટા કાર્યક્રમો યોજાય છે. આ પ્રકારના મહોત્સવમાં બાળકોને તાલીમ કોણ આપી શકે? આમ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાના વિદ્યાર્થીઓ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કલા અને વ્યાયામ શિક્ષકોની સરકાર ભરતી કરે તેવી રજૂઆત કરવામાં આવી. કોરોના મહામારીને ખાસ ધ્યાન રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિલીપ બારિયા, ZSTV, મહીસાગર. સાત એટલે કે લગભગ 13 વર્ષ, 13 વર્ષથી બેરોજગારની જિંદગી જીવું છું. ગવર્મેન્ટે લાસ્ટ ભરતી કરી 2009ના અંદર, બરાબર. ત્યાર પછી કોઈ પણ ભરતી કરી નથી. શું ગવર્મેન્ટના અંદર એ લોકોને કલા શિક્ષક, રમત શિક્ષક જોઈતા નથી? અત્યારે હાલ આપણે પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ કે આપણા જિલ્લાના અંદર, મહીસાગર જિલ્લાની વાત કરીએ તો લુણાવાડાના અંદર એટલી બધી પ્રાઇવેટ સ્કૂલોનું રાફડું ફાટી નીકળ્યું અને દરેક સ્કૂલના અંદર એક સ્પોર્ટ ટીચર અને એક ડ્રોઈંગ ટીચર ફરજિયાત છે. તો શું આ CPED અને ATD કરેલા માટે બસ આ પ્રાઇવેટ સ્કૂલમાં જ જોબ છે, ગવર્મેન્ટમાં જોબ નથી? ગવર્મેન્ટને શું આ શિક્ષકોની જરૂર જ નથી કે બાળકોને જરૂર નથી કે જેના પૈસા છે જેની પાસે એ પ્રાઇવેટ સ્કૂલમાં ભણશે અને ડ્રોઈંગ અને રમતગમતનો એ લેશે અને જે ગવર્મેન્ટ સ્કૂલના અંદર ભણે છે એ બાળકો આનાથી વંચિત? એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અધિકારીઓ લઈને, રાજકારણીઓ લઈને બધાના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે? તો કે ના. તો એમના છોકરાઓને ડ્રોઈંગનો એક ટીચર મળશે, CPED એટલે કે રમતગમતનો એક ટીચર મળશે, નોન ગ્રાન્ટેડમાં કોણ ભણે? એટલે ગ્રાન્ટેડમાં કોણ ભણે?